નમસ્કાર. આજે આપણે ધોરણ 11 BA માં છઠ્ઠું ચેપ્ટર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એમાં કંપનીના વિશે જોતા હતા. હવે આજે કંપનીના પ્રકારો જોઈશું. એમાં 4 જાતના પ્રકાર પડે છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે એની અંદર પહેલા પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે, તેને દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર LIC છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ બધી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપનીઓ છે. હવે બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કયા કયા પ્રકાર પડે? તો એમાં પહેલું છે જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, બરાબર. કંપની ધારા અનુસાર કહ્યું તો જે કંપની ખાનગી કંપની નથી એ જાહેર કંપની કહેવાય, જેમાં ઓછામાં ઓછા 7 સભ્ય હોય અને વધુમાં વધુ કોઈ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ ન હોય. ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય? તો 7, અને વધુમાં વધુ ગમે તેટલા હોય છે. આ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર પણ કોઈ નિયંત્રણ હોતું નથી. અને જાહેર કંપનીના સભ્યો જવાબદારીની દ્રષ્ટિએ પણ એના 3 પ્રકાર પડે છે. જે સભ્યો છે સભ્યોના 3 પ્રકાર પડે, બરાબર. એના આધારે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે જે સભ્યો હોય એટલે કે શેર હોલ્ડરો હોય, એમને જેટલા સભ્યોની શેર ખરીદી હોય એટલી એમની જવાબદારી બનતી હોય, બરાબર. અને બાકીની બધી જવાબદારી કોને હોય? તો કે મેનની, ચેરમેનની હોય, બરાબર. તો કેવી કંપનીને શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે? એના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરવામાં આવે છે. શું શબ્દ વાપરવામાં આવે છે? તો કે લિમિટેડ. બીજું છે બાયનરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. જે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાયનરીની રકમ પૂરતી મર્યાદિત હોય, બરાબર. એટલે કે જે સભ્ય હોય એ સભ્યએ જે તેમણે બાંધણી આપેલી હોય કે ભાઈ અમે આટલી જવાબદારી નિભાવીશું એટલી હોય, તો એવી કંપનીને બાંધણીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે, બરાબર. કંપનીનું જે વિસર્જન એટલે કે એને બંધ કરવાનો વારો આવે તો સભ્યએ જેટલી બાંધણી આપી હોય એટલી રકમ એમને ચૂકવવી પડતી હોય છે. અને ત્રીજો પ્રકાર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં એના દેવા વધી જાય અથવા તો સભ્ય અંગત, તો ત્યારે એમને તો એમની અંગત મિલકતો વેચીને પણ એમની જવાબદારી પૂર્ણ કરવી પડતી હોય છે. કંપનીના વિસર્જનના સંદર્ભમાં સભ્યોએ તેમની અંગત મિલકતોનો હિસ્સો પણ વેચવો પડે છે અથવા તો આપવો પડતો હોય છે, બરાબર. હવે આપણે કયું જોયું કે જાહેર કંપની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. બીજો પ્રકાર છે ખાનગી કંપની. તો ખાનગી કંપનીમાં પણ 3 પ્રકાર પડે છે. હવે ખાનગી કંપની તેનામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 હોય છે, બરાબર. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા સભ્ય કેટલા હોય? 2 અને વધુમાં વધુ 200 હોય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ એ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્ય હોય તે જવાબદારીના દ્રષ્ટિએ 3 પ્રકારો પડે. પહેલી તો મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે સભ્યોએ એના જે શેર ખરીદેલા હોય એટલી એમની, કેટલા રૂપિયાના શેર ખરીદ્યા હોય એટલી એમની જવાબદારી બને. અને એ કંપનીના નામના છેડે શું? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વપરાય. બીજું છે બાંયધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કંપનીના જે સભ્યોની જવાબદારી તેમણે જેટલી બાંયધરી આપી હોય એના પૂરતી હોય, બરાબર. અને વિસર્જનના સમયે શું? સભ્યોએ જેટલી બાંયધરી આપી હોય એટલી એમને રકમ ચૂકવવી પડતી હોય છે. અને આ કંપનીના છેડે પણ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વપરાતો હોય છે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો એમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. વિસર્જન અથવા તો કંપનીનું બંધ કરવાનો વારો હોય તો જો કંપનીના દેવા એની મિલકતો કરતાં વધી જાય તો સભ્યોએ પોતાની ખાનગી મિલકતો વેચીને પણ એ શું? તો કે એના દેવા ચૂકવવા પડતા હોય છે, બરાબર. તો આપણે 2 પ્રકાર એનામાં જોયા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એક તો જાહેર કંપની અને ખાનગી કંપની. અને ત્રીજું છે એક વ્યક્તિની કંપની. તો એક માણસની કંપની એટલે કે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય, એક વ્યક્તિ કંપની, એક વ્યક્તિની એ કંપની હોય, એટલે કે ખાનગી કંપની હોય, કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય કરાર કરી શકે છે, બરાબર. જે સંચાલક હોય એ એક સભ્ય હોય અને એ પણ કરાર કરી શકે છે.
એક વ્યક્તિની કંપની આવી મિલકત વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. એક વ્યક્તિની કંપની હોય બરાબર, એની અંદર લેખિત સંમતિ જરૂરી હોય છે. નોંધણી વખતે આવેદન પત્ર, નિયમન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે છે બરાબર. અને મિલકતો જે કંપનીની જે રચનાની જે જોગવાઈઓ હોય 1956 કંપની ધારામાં ન હતી, પરંતુ બરાબર 2013 કંપની ધારામાં એની જોગવાઈ કરવામાં આવી છે બરાબર. તો એક વ્યક્તિની કંપની પણ હોઈ શકે છે, એટલે કે વ્યક્તિ માલિકીની પેઢી જેવું પણ આની અંદર કંપનીના જે નીતિ નિયમો હોય, સામનાની નીતિ હોય, બધી અનુસરવામાં આવતી હોય છે બરાબર. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની બરાબર. હવે આગળ જોયું છે વર્ચસ્વની દ્રષ્ટિએ બરાબર. વર્ચસ્વની દ્રષ્ટિએ એટલે કે એનામાં સરકારી કંપની હોય બરાબર, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીની ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર કે એકથી વધુ સરકારો ભેગી થઈને અથવા તો કેન્દ્ર સરકારને એક કે એકથી વધુ રાજ્ય સરકારો મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. એટલે કે જે કંપનીની મૂડી બરાબર એમાં ઓછી 51% ભાગ સરકારનો હોય, એ રાજ્ય સરકારનો હોઈ શકે, કેન્દ્ર સરકારનો હોઈ શકે, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો ભેગો હોઈ શકે, કેન્દ્ર સરકારને વધારે રાજ્ય સરકારો એટલે કે એક કરતાં વધારે રાજ્યોની સરકારોનો ભેગો હોઈ શકે બરાબર, તો તેને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ બરાબર, અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે બેલ BHEL બરાબર, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે કે MTNL બરાબર, એ બધી એવી કંપનીઓ છે, સરકારી કંપનીઓ છે. આ તમને ઉદાહરણ તમારે યાદ રાખવાના અને જ્યારે તમારા પ્રશ્નો લખો તો એ ઉદાહરણ પણ એના તમારે આપવાના બરાબર. બીજો પ્રકાર છે શાસક કંપની. તો કોઈ એક કંપની કે બીજી કંપની જેના કરતાં 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીની બહુમતી સંચાલકોને નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય બરાબર. એક કંપની બીજી કંપનીના બરાબર, ધારો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તે કોઈ નાની એવી કંપની હોય બરાબર, તો એવી કંપનીના 50% કરતાં વધુ શેર એ ધરાવે છે તો એ શું શાસક કંપની બની જાય છે બરાબર. અને એના અંદર જે સંચાલકો નિમવામાં આવે એને પણ વધારે બહુમતીથી એ નિમવાનો અધિકાર પણ કોણ મળતો હોય છે, તો કે શાસક કંપનીને મળતો હોય છે. બીજું છે ગૌણ કંપની. તો ગૌણ કંપની શું છે, તો કે ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય બરાબર. પહેલામાં હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શાસક કંપની હતી કેમ, કે એને બીજી કોઈ કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હતી. હવે અહીંયા શું છે, તો કે જે નાની કંપની છે એ ગૌણ કંપની છે બરાબર, એના 50%થી વધુ શેર એ બીજી કંપની ધરાવે છે બરાબર. એટલે જે નાની કંપની એ ગૌણ કંપની બની જાય છે અને જે મોટી કંપની જેના પાસે જેની જે નાની કંપનીના 51% વધુ શેર છે એ શાસક કંપની બની જતી હોય છે બરાબર. હવે આગળ છે નોંધણીની સ્થાનની દ્રષ્ટિ બરાબર. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એમાં પહેલું એક તો ભારતીય કંપની, તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની દ્વારા હેઠળ કે સંસદે પસાર કરેલા કાયદા હેઠળ કરવામાં આવી હોય તો તેને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની એ ખાનગી કંપની હોઈ શકે, જાહેર કંપની હોઈ શકે કે સરકારી કંપની પણ હોઈ શકે બરાબર. ટૂંકમાં ભારતની અંદર નોંધણી કરવામાં આવી હોય, ભારતીય કાયદા ધોરણે નોંધણી કરવામાં આવી હોય તો તેને ભારતીય કંપની કહેવાય. બીજું વિદેશી કંપની, જે કંપનીની નોંધણી ભારતની બહાર એટલે કે આપણા દેશની બહાર કરવામાં આવી હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં હોય ના બરાબર, જેની રજિસ્ટર્ડ ઓફિસ બીજા દેશમાં હોય તો અને તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય છે બરાબર, તો તેવી કંપનીને પણ વિદેશી કંપની કહેવાય બરાબર. દાખલા તરીકે જે આ અમુક કંપની હોય છે બરાબર, તો હ્યુન્ડાઈને બધી કંપનીઓ એનું પ્રોડક્શન ભારતમાં થાય છે પણ એ ખરેખર વિદેશી કંપનીઓ છે બરાબર, એની નોંધણી બીજા દેશમાં થઈ છે, એની રજિસ્ટર્ડ ઓફિસ બીજા દેશમાં છે બરાબર, તો એ બધી કંપની શું વિદેશી કંપની કહેવાય. તો આ આપણે કંપનીના પ્રકારો જોયા બરાબર. એમાં 4 રીતે પ્રકાર પડે છે, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વચસ્પની દ્રષ્ટિએ અને નોંધણીની દ્રષ્ટિએ. હવે આપણે જોઈશું કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિ માં 2 પાર્ટ પડે છે, પહેલો છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો પહેલું આપણે જોઈએ પ્રવર્તન. તો પ્રવર્તન શું એટલે કે પ્રમોશન, કંપનીના અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન બરાબર. તમારા મગજમાં વિચાર આવે કે ભાઈ મારે કંપની શરૂ કરવી છે
બરાબર, તે માટેની તમે તૈયારી કરો છો તો તેને પ્રવર્તન કહેવાય. કંપનીના પ્રવર્તનનો વિચારને અમલમાં મૂકનાર પ્રવર્તક કહેવાય. બરાબર, આપણા મગજમાં વિચાર આવ્યો કે આપણે કંપની ખોલવી છે તો આપણે પ્રવર્તક કહેવાય. આ તબક્કે પ્રવર્તકે અલગ અલગ મુદ્દાઓ વિચાર કરવાનો પડે છે. તેમાં પહેલો મુદ્દો છે કંપનીના પ્રવર્તનનો વિચાર, એટલે કે કંપની શરૂ કરવાનો વિચાર. બરાબર, જે માણસ કંપની શરૂ કરવા માંગે છે એના મગજમાં વિચાર ઉભો થાય છે કે મારે કંપની શરૂ કરવી છે. હવે કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનો વિચાર કરે છે કે બરાબર કે મારે આ પ્રોડક્ટ વેચવા માટે બનાવવી છે. બરાબર, તો એ માટે વિચારે અમલમાં મૂકવાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બરાબર, એટલે પ્રવર્તક એટલે શું, જે પ્રવર્તક છે એના મગજમાં જે વિચારો ઉદ્ભવે છે તેને અમલમાં મૂકવું. બરાબર, બીજો એનો મુદ્દો શું હતો કે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે એના મગજમાં વિચાર આવ્યો કે ભાઈ મારે આવી રીતે કંપની શરૂ કરવી છે. હવે એ શું કરશે, પ્રાથમિક અને વિગતવાર તપાસ કરશે. એટલે પ્રવર્તકને કંપનીના સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં બરાબર ધંધાકીય વ્યવહાર ચકાસણી કરે છે. બરાબર, ધંધામાં રહીને સ્થાન પસંદગી એટલે ક્યાં અમારે કંપની શરૂ કરવી. બરાબર, નફા કરાવતાની તપાસ કરાવી. બરાબર, એ બધી તપાસ કરાવે છે કે ભાઈ હું આ ધંધો શરૂ કરીશ તો મને નફો કેટલો થશે અને કેવા પ્રમાણમાં થશે. બરાબર, પ્રાથમિક તપાસમાં તેને એનો વિગતવાર વિશ્લેષણાત્મક વિચાર કરે છે કે ભાઈ મારે કઈ રીતે ધંધો કરવો, કેટલા પ્રમાણમાં કરવો. બરાબર, એ બધી તપાસ એ કરે છે. અને મૂડી એટલે કેટલા પૈસાની જરૂર પડશે, કાચો માલ ક્યાંથી લાવવો પડશે. બરાબર, વસ્તુનું ઉત્પાદન કરીશ તો એની માંગ ભવિષ્યમાં કેવી રહેશે એનો વિચાર કરે છે. સાધન સામગ્રી કઈ કઈ વસાવવી પડશે, એનામાં કેટલા રૂપિયાની જરૂરિયાત પડશે. બરાબર, એ બધો વિચાર એ ચકાસણીમાં કરે છે. બરાબર, ત્રીજો મુદ્દો સાધનોનું એકત્રીકરણ. હવે વિચાર કરી લીધો, બધી ચકાસણી કરી લીધી, હવે શું કરશે, સાધનોનું એકત્રીકરણ કરશે. એટલે કે મૂડી, માલ સામાન, બરાબર, યંત્રો, બરાબર, જે સેવાઓ એ બધું ભેગું કરશે. બરાબર, અને એકત્રિત કરશે. અને પછી ચોથો મુદ્દો નાણાકીય વ્યવસ્થા. એ બધું માટે પૈસાની જરૂર પડશે, કંપની શરૂ કરે પૈસાની જરૂર પડે. બરાબર, તો એ માટેને પૈસાની એટલે કે મૂડીની જરૂરિયાત હોય એના માટેની વ્યવસ્થા કરશે. સાધનો મિલકતો એ બધું એકત્રિત કરવા માટે પૈસાની જરૂર પડે એના માટેનો એ વિચાર કરશે. બરાબર, હવે આ શું જોયું આપણે, પ્રવર્તન. એટલે કે આપણે પહેલાં વિચાર શરૂઆતમાં સ્ટાર્ટિંગ કરીએ છીએ ત્યારે. હવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો નોંધણીનો આ પ્રશ્ન આવ્યો કે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિને વિચારથી લખો, તો ત્યારે આ પ્રશ્ન તમારે પૂછાય છે. આઈએમપી છે તમારે યાદ રાખવાનું. તમે પહેલાં પહેલાં શું હતું કે કંપની અસ્તિત્વમાં લેવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવા પડતા હોય છે. તે કયા દસ્તાવેજો છે? તો પહેલું છે એમાં આવેદનપત્ર. તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે અને કંપનીનું બંધારણ છે. તમારો પ્રશ્ન પૂછાય કે કંપનીનો પાયાનો દસ્તાવેજ કયો, તો આવેદનપત્ર. બરાબર, કંપનીનું બંધારણ દસ્તાવેજ કયો, તો આવેદનપત્ર. બરાબર, જેની ઉપર કંપનીની ઇમારત એટલે કે ચડવામાં આવે છે એટલે કે કંપનીનો શું પાયો છે. બરાબર, આવેદનપત્રમાં અલગ અલગ કલમોનો સમાવેશ થાય છે. એમાં પહેલી છે નામની કલમ. તો જે શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, બરાબર, એ કંપનીના છે એ લિમિટેડ શબ્દ વાપરવામાં આવે છે. મર્યાદિત જવાબદારી વાળી કંપની ખાનગી કંપની હોય તો એની નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવામાં આવે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની હોય જેનું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું રાખી શકાતું નથી. બરાબર, એટલે ટૂંકમાં જે નામ લખવાનું હોય એ નામ પણ યોગ્ય વિચારે એને રાખવું પડતું હોય છે. બીજું છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતના અધિકાર ક્ષેત્રની નક્કી કરી શકે તે માટે કંપનીનું રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આપણે જણાવવું પડતું હોય છે સામા આવેદનપત્રમાં. બરાબર, ત્રીજું છે ધ્યેય અને ઉદ્દેશની કલમ. આવેદનપત્રની અંદર શું હતું કે કંપની કયા ઉદ્દેશથી સ્થાપવામાં આવે છે અથવા કયા ધ્યેયથી એ કાર્ય કરશે તો એ પણ એ જણાવવું પડતું હોય છે. આગળ છે જવાબદારીની કલમ. તો કંપનીના સભ્યોની જવાબદારી કેવી રહેશે, મર્યાદિત રહેશે, અમર્યાદિત રહેશે, અભાગદારીથી મર્યાદિત જવાબદારી વગેરે રહેશે, એનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવતો હોય છે. એટલે કે આવેદનપત્રની અંદર આ જવાબદારીની પણ વિગતવાર દર્શાવવામાં આવતી હોય છે. એક વ્યક્તિ કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર,
આગળથી મૂડીની કલમ, તો કે સત્તાવાર મૂડી કેટલી રાખવું, તેનું વિભાજન કઈ રીતે કરવું, બરાબર, એટલે કે કેટલા શેર બહાર પાડવા, કેટલા ડિબેન્ચર બહાર પાડવા, કઈ રીતે લોંગ લેવી, ટૂંકમાં કઈ રીતે મૂડી ભેગી કરવી અને એનું વિભાજન કેવી રીતે કરવું, તેનો વિચાર આ કલમમાં કરવામાં આવે છે, એ પણ આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. અને લાસ્ટ છે સ્થાપનાની કલમ, તો જે જાહેર કંપની હોય ઓછામાં ઓછા કેટલા 7 સભ્ય, ઓછી 7, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્ય, અને એની અંદર એનામાં સ્થાપની કરતી વખતે એનામાં એક ફૂડી સહી હોવી જોઈએ, બરાબર. તો એ સ્થાપનાની કલમ છે. આગળ છે નિયમન પત્ર. જે નિયમન પત્ર એટલે જે કંપનીના જે આંતરિક દસ્તાવેજો હોય, બરાબર, એ દસ્તાવેજ છે, બરાબર. એની અંદર આંતરિક જે નિયમો હોય એ આ નિવેદન નિયમન પત્રમાં નક્કી કરવામાં આવે છે કે કઈ રીતે કાર્ય કરશે કંપની, તો એ આ નિયમન પત્રમાં દર્શાવવામાં આવતું હોય છે. આગળનો મુદ્દો છે સંચાલકોની યાદી. જે સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાના છે, બધાને નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા, બરાબર, એ બધાને આખું લિસ્ટ એ કંપની રજિસ્ટ્રારમાં તમારે નોંધાવવું પડે છે, બરાબર. કંપનીના સંચાલકમાં ઓછામાં ઓછે એક વ્યક્તિ મહિલા હોવી જોઈએ, બરાબર. એટલે સંચાલક મંડળમાં પણ ઓછામાં ઓછી એક લેડીઝો હોવી જોઈએ. આગળ છે સંચાલકોની લેખિત સંમતિ. ભાઈ કંપની શરૂ કરવાની છે એટલે એની અંદર એની લેખિત સંમતિ સંચાલકોની પણ જરૂરી છે, બરાબર, કે ભાઈ અમે સંચાલક તરીકે કાર્ય કરીશું એવું એ લેખિતમાં સંમતિ આપે છે, બરાબર. અન્ય કંપનીના હિત અંગેની જાય, બરાબર. જે સંચાલકો છે એ સંચાલક હોય અન્ય કંપનીમાં એમનું કેટલું હિત છે, બરાબર, એમનું કેટલું બેનિફિટ છે એ પણ એમણે જાહેર કરવું પડે હોય છે, બરાબર. કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, બરાબર. કંપનીને નોંધણી માટેની જે બધી જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓનું પાલન તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પણ જરૂરી છે, બરાબર. તો એના માટેનું એમને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ બધી વિગતો દર્શાવતું એને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે અને એના આધારે એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. હવે આપણે જોઈએ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. તો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવતમાં પહેલો મુદ્દો છે સ્થાપનાની વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના કેવી હોય છે? સરળ હોય છે. નોંધણી ફરજિયાત હોતી નથી. તમારે કરાવવી હોય તો કરાવી શકો ને, ન કરાવો તો પણ ચાલે. જ્યારે કંપનીની સ્થાપના વિધિ કેવી હોય છે? લાંબી હોય છે, અટપટી હોય છે, ગૂંચવણ ભરેલી, અને એની નોંધણી ફરજિયાત પણ કરાવવી પડતી હોય છે, તો જ એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું હોય છે, બરાબર. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ સરાફી પેઢી હોય તો 10, અને અન્ય ધંધામાં 20 સભ્યો હોય શકે, બરાબર. ઓછામાં ઓછા 2 ને વધુમાં વધુ જો સરાફી એટલે કે બેંકને લગતી કાર્ય કરતી પેઢી હોય તો 10, અને બીજા કોઈ ધંધા કરતા હોય તો વધુમાં વધુ 20 સભ્યો હોય શકે. જ્યારે કંપનીમાં જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7, ખાનગી કંપની હોય તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્ય હોય છે, બરાબર. ભાગીદારી પેઢીમાં મૂડીનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે ભાગીદાર પોતે મૂડી કાઢતા હોય એટલે એનામાં ઓછું મૂડીનું પ્રમાણ હોય છે. જ્યારે ખાનગી કંપની એ મોટા પાયા પર શેર બહાર પાડીને મોટા પાયા પર મૂડી ભેગી કરી શકે છે, અથવા તો કંપની, બરાબર, શેર બહાર પાડે છે અને મૂડી મેળવે છે. હિસ્સા અને હિતની ફેરબદલી જો અન્ય ભાગીદારીની સંમતિ લેવાય, સંમતિ આપે, તો જ એમાં હિસ્સા અને ભાગીદારીની ફેરબદલી થઈ શકે છે, બાકી થઈ શકતી નથી, બરાબર. કંપનીમાં તો કે શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે, બરાબર. ખાનગી કંપની હોય તેની શેર ફેરબદલી પર નિયંત્રણ હોય શકે, પણ જાહેર કંપનીમાં એની ફેરબદલી કરવી હોય તો સરળતાથી થઈ શકે છે. જવાબદારી ભાગીદારી પેઢીની ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. પોતાની ખાનગી મિલકતો વેચીને પણ એને પોતાની તો કંપનીના જે લેવા હોય તે ચૂકવવા પડતા હોય છે. જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપનીના લેવા શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી, બરાબર. આગળ છે સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે, બરાબર. જ્યારે શેરહોલ્ડર અને કંપનીમાં કે શેરહોલ્ડર દ્વારા જે ચૂંટાયેલા સંચાલકો હોય તે કંપનીનું સંચાલન કરતા હોય છે, બરાબર. ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ઓછું હોય છે, એટલે કે ટૂંકું હોય છે. કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય, ગાંડો થઈ જાય અથવા તો મૃત્યુ પામે તો ત્યારે એનું આબોહવા ભાગીદારી પેઢીનું સંચાલન થતું હોય છે. કંપનીમાં જે સભ્યનું મૃત્યુ થાય, નાદાર જાહેર થાય, અસ્થિ મગજના સંજોગોમાં કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી, કારણ કે કંપનીનું એના કારણે કંપનીનું આયુષ્ય કેવું બને છે? લાંબુ બનતું હોય છે. ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે, કારણ કે જેટલા ભાગીદાર હોય એની
કંપનીની વચ્ચે જ જે તે વાત રહેતી હોય છે. જ્યારે કંપનીમાં રચન જાળવણી થઈ શકતી નથી, કારણ કે મોટા એવા નિર્ણયો લેવાના હોય ત્યારે કંપનીના જે સભ્યો હોય, શેર હોલ્ડર હોય, એની સામાન્ય સભા બોલાવવી પડે છે અને એના અંદર ડિસ્કશન કરીને પછી જે નિર્ણય લઈ શકે છે. એટલે સભ્યોની રહસ્યની જાળવણી થઈ શકતી નથી. બરાબર, ભાગીદારીમાં પેલી જે પરિવર્તનશીલ છે, તમને એ લોકોને ઈચ્છા થાય એ પ્રમાણે પરિવર્તન કરી શકે છે. જ્યારે કંપનીમાં પરિવર્તન કરવું હોય કે મુશ્કેલ છે, કેમ તો કે સંચાલકોનો સભા બોલાવવી પડે, શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે, ત્યારબાદ જે રીતે પરિવર્તન કરવા હોય એ થઈ શકતા હોય છે. વ્યક્તિગત સંપર્ક, ભાગીદારી પેઢીમાં કર્મચારી અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધા સંપર્કમાં રહેતા હોય છે, જ્યારે કંપનીમાં આવ્યો વ્યક્તિગત સંપર્કનો અભાવ રહેતો હોય છે. બરાબર, સંચાલકો જે એના ગ્રાહકો છે એના સીધા સંપર્કમાં આવતા નથી. વિસર્જન, તો કરાર અનુસાર કાયદાની નક્કી કરેલ સંજોગોમાં ભાગીદારો ઈચ્છે ત્યારે એનું વિસર્જન કરી શકે છે. જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું હોય તો કાયદાનું પાલન કરવું પડે છે અને લાંબી એવી વિધિમાંથી પસાર થઈને તેનું વિસર્જન થઈ શકતું હોય છે. હવે આપણે આગળ જોઈએ ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. તો ખાનગી કંપનીમાં સભ્યો સંખ્યા તો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બચશે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ ગમે તેટલા. બરાબર, ખાનગી કંપનીની શેરફેર બધી હોય તેના ઉપર નિયંત્રણ હોય છે, જ્યારે જાહેર કંપનીમાં એની ફેરબદલી સરળતાથી થઈ શકે એના ઉપર કોઈ નિયંત્રણ નથી. બરાબર, ખાનગી કંપની હોય શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપી શકતી નથી. બરાબર, અને વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. જ્યારે જાહેર કંપનીએ શું હતું કે જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકે છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે છે. એક વ્યક્તિની કંપની, તો ખાનગી કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. બરાબર, એક વ્યક્તિ એનો ડિરેક્ટર પણ હોઈ શકે, સંચાલક પણ હોઈ શકે, એના સભ્ય પણ હોઈ શકે. બરાબર, કરાર દ્વારા એ અસ્તિત્વમાં આવી શકે છે. જ્યારે જાહેર કંપનીમાં એવી એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી. બરાબર, ખાનગી કંપનીમાં સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછા બે હોવા જોઈએ, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ સંચાલકો હોવા જોઈએ. બરાબર, ખાનગી કંપનીમાં નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ અથવા તો અમર્યાદિત જવાબદારી કંપની હોય તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ વપરાય છે. જાહેર કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ વપરાતી હોય છે. ખાનગી કંપનીએ નિયમનપત્ર તૈયાર કરી રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે અને નિયમનપત્ર ફરજિયાતપણે બનાવવું પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. નિયમન, જાહેર કંપનીમાં નિયમનપત્ર તૈયાર ન હોય તેવા સંજોગમાં કંપનીના પરિશિષ્ટ એકમાં નિર્દિષ્ટ કરાયેલ જે નમૂનો હોય આર્ટિકલ આપોઆપ લાગુ પડે છે. એ નિયમનપત્ર ન તૈયાર કરે તો એને પરિશિષ્ટ એક તૈયાર થવું હોય છે. ખાનગી કંપનીમાં કોઈ લઘુત્તમ ભરણાની જોગવાઈ નથી, જ્યારે જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી હોય છે. જે ખાનગી કંપની હોય નવા શેર બહાર પાડવાની છે તો વર્તમાન જે સભ્યો હોય એના સિવાય અન્ય વ્યક્તિઓને શેર આપી શકે છે. જ્યારે જાહેર કંપની નવા શેર બહાર પાડે ત્યારે પ્રથમ એને દરખાસ્ત લેવી હોય છે કે પહેલાં જે જૂના શેર હોલ્ડર હોય એમને એ વેચે છે. જો એમને ન લેવા હોય તો જે નવા સભ્યોને એ વેચતી હોય છે. હવે જોઈએ આપણે લાભ, સરકારી કંપની અને સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. તો જે સહકારી મંડળી છે એ પોતાની આર્થિક જે સ્થિતિમાં સુધારો કરવા હોય સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે. બરાબર, જે સભ્યો છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ સાધવા માટે જે મંડળ બધા વ્યક્તિઓ ભેગા થઈને અસ્તિત્વમાં મંડળી લાવે છે એને સહકારી મંડળી કહેવાય. બરાબર, કંપની છે કાયદેસરનો ધંધો કરી નફો કમાવા માટે અસ્તિત્વમાં એકઠી થયેલી વ્યક્તિઓનું સમૂહ છે. બરાબર, સહકારી મંડળીનો હેતુ શું છે? તો જે સભ્યો છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ એટલે કે વિકાસ કરવાનો છે, નફાનો હેતુ ગૌણ હોય છે, જ્યારે કંપનીનો મુખ્ય હેતુ નફાનો હોય છે. બરાબર, સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ ગમે તેટલા હોય છે. કંપનીના જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સંખ્યા હોય છે. બરાબર, સહકારી મંડળીની સ્થાપના વિધિ કેવી હોય છે? કંપની કરતાં સરળ, જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને આટેપટીવાળી અટપટી હોય છે. બરાબર, સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે કરવામાં આવે છે, સભ્યને મત આપવાનો અધિકાર મળે છે. જ્યારે કંપનીનો વહીવટ એ લોકશાહી માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી હોય છે પણ એ ખ્યાલ કેવો હોય ભ્રામક હોય છે. કેમ કે દરેકને જે સભ્ય હોય એમને શેર દીઠ મત આપવાનો અધિકાર છે, એના પાસે વધારે છે એને વધારે મત આપવાનો અધિકાર મળે છે. બરાબર, એટલે લોકશાહી ઢબે ચાલતું નથી, ફક્ત એવું લખવામાં આવે છે કે ચોપડે કે ભાઈ લોકશાહી રીતે ચાલે છે.
જે સહકારી મંડળી હોય એના શેર એક સરખા અધિકારવાળા એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે, બરાબર? ગમે તેટલા વધારે લે તો પણ એને એક જ મત આપવાનો અધિકાર મળે છે. જે કંપની હોય તે કંપનીએ એક બી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે, બરાબર? સહકારી મંડળીના શેરને ફેરબદલી થતી નથી, સભ્ય મંડળીને શેર પરત કરી શકે છે પણ બીજાને શેર વેચી શકતો નથી. જ્યારે કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે, અને આને વ્યક્તિને શેર વેચવા હોય તો વેચી શકાય છે. જે મંડળી હોય મંડળીના સભ્યને મંડળી શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે કંપનીના શેરના મૂડીભંડોળમાં એક વખત મૂડીભંડોળ ઊભું કરે એના મૂડીભંડોળમાં કોઈ ફેર કરતો નથી, એક વ્યક્તિ વેચીને બીજા પાસેથી કરી જ લે છે, બરાબર? એટલે એના મૂડીભંડોળમાં ફેરફાર થતો નથી. સહકારી મંડળી શું હતું? નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન થઈને લિક્વિડાન આપવા માટે અથવા તો સભ્યનો જે વિકાસ કરવા માટે એનો લાભ અદા કરવા માટે વાપરી શકે છે. જ્યારે કંપની હોય કંપનીનો નફાનો ભાગ જે હોય એ સભ્યને ડિવિડન્ડ તરીકે વહેંચો હોય તો એ વહેંચી શકે છે. તો આજે આપણે આ ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર બરાબર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 પૂર્ણ થાય છે. આનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અસ્તુ.